तो स्त्री से जगत जननी से, पर जगत जननी जे जोग पाड़ी जे जोग वे ये जोगणी, बाकी जोगणी खरी पर खबर जोगणी आवे तो होम करी ना जोगणी तो खरी पर एमे कीधु इम जो जोग पाड़ी जोग जाळवे तो ई जोगणी महा जोगणी, बाकी जोगणी तो होय अमारे ये छे पण ई खबर मां आव्या नथी, होमाणा नथी इम जोगणी, એટલે આને કાળદાળ મહાકાળ કહેવાય. પણ જ્યારે પોતાના હરીસામાં જો જોય તેને ખબર પડે કે હું કોણ છું, એમ એક ધર્મને વળગવું તો ધારાથી વિખૂટું નહીં પડવાનું, ધારાથી વિખૂટા પડી જાય ધર્મને વળગી પોપડીયું જ્ઞાન કહેવાય. જે ધારાશાહીને મૂકી દઈ અને ધર્મનો ઝંડો મોર રાખી ખોટી પલપીશ, તો ભાણે કીધું તું માંગ, તું જો માંગતો અણસરે આ સરકાર જ્યાં તારા માંથી કોઈ કરવેરો નહીં તને તારા તું કહો હું તને કોઈ બી ગવલ માં પુતળી બનાવું કે પ્રભુ પુતળી બનાવો ખંડિત થાય તો મારી પૂજા ન થાય, માટે એ કાંઈ જોતું છું તો શું જોઈ કે હાંભળ હાંભળ દેવનારાયણ એક વાત મારી માની લેજે, સંવત 1759 અને મમત શાહ બેગડા પછી હે દેવનારાયણ તો મદ જે મનખ્યા જો અવતાર ભાણી કે મારા મનુષ્યનો અવતાર 1759 પછી જોતો નથી, કેમ કે હાલના ખોટા બોલના ખોટા તોલના ખોટા ખોટા બાંધશે માપલા જાતા જગની સંધિએ પંડિત મામે કે પડ્યા નરકા દે પાપ્યા. આજે છે હલણો ખોટો બલણો ખોટો ચલણો ખોટો વ્યવહાર ખોટો વર્તન ખોટું, એ સમયમાં મને અવતાર આપીશ ને આપીશ તો મારો ભાગ ભોગવવો પડશે, તો શું કરવાનું કે જયારે 36 કરોડ નો મેળો ભરાય 5, 7, 9, 12 33 કરોડ કરી ગઈ, આ જુગમાં 3 કરોડ નો ઇન્સાફ છે મેઘવાળ નગરે, મેઘવાળ નગર થી 3 કરોડ તો 33 આગળ ગઈ 36 66 કરોડ શાર જુગની તૂટી ને 4 જુગની તૂટી 166 72 72 ને 36 108 થાય, એટલે આ વર્ણાપતિ ઇંડ નો જે વહીવટ છે મૈસર થી મોર થયા ગવરા ઢેલ થઈ 16 ઇંડ ની રચના રસી, એમાં એક વર્ણાપતિ ઇંડ ફોડ્યું એટલે ઇન પુરુષ બે વર્ણ થયા, એનો આ વહીવટ જે છે 1252 જુગ થી આલ્યો આ મંડાળ જે માનવ ધર્મ નો વહીવટ 1252 જુગ થી આલ્યો, એમાં જ્યાં જ્યાં અવતારો ઈશ્વરે ધારણ કર્યા ના તમામ અવતારોનો હક મનુષ્ય અવતાર પર જ લાગ્યો, કેમ કે મસ અવતાર જેવું કામ રામ નથી કર્યું, રામચંદ્રજી ભગવાન જે કામ કર્યું મસ અવતાર જેવું કામ નથી કર્યું, કેમ કે ઉગ્રસેન અને આગળ જે છે હાજરી આ પૃથ્વી રાતા નાખી દીધી હતી, મસ અવતાર ધારણ કરી શકવાના મારી અને 4 વેદ લાવ્યા, ઋગ્વેદ જુગવેદ શ્યામવેદ અર્થવેદ, 4 વેદ ના લાવ્યા, આવું કાર્ય રામ નથી કર્યું, રામ તો આ પડ્યું વાંચીન કાર્ય કર્યું, તો એ અવતાર જે પોતાને કોરમ અવતાર માં એક બ્રહ્માંડ પોતાની પીઠ પર રાખ્યા, 21 બ્રહ્માંડ પોતાની પીઠ પર રાખ્યા, એવું કાર્ય રામ નથી કર્યું, વારા અવતાર જયારે પૃથ્વી હરણાકસર સમુદ્ર માં નાખી દીધી રાહતાળ એ દાઢમાં બહાર લાવ્યો વારા અવતાર, અને આ પાછો સંસારની રસાવળ કરી, આવું કાર્ય રામ નથી કર્યું, પણ રામની આરે બાય બહુ શત્રુ હતા એટલે બહાર આવી ગયા, કૃષ્ણ ભગવાન ની આરે બાય બહુ હમદણા હતા એટલે બહાર આવી ગયા, આ બાયુ હતી કર્યું પણ એ વખતે હમદણની પારખ નહોતી એટલે બધું અંધારામાં નથી ગયું, સતો અગવાળામાં, પણ એની ગણતરી ઓછી થઈ, એની ગણતરી ઓછી થઈ, અને ઉમા જે છે અજવાળું એ રીતનું હતું સીતામાં રાધાજી ની અંદર દરેક ની અંદર, એમ પારણા પોતે વાતચીત કરી છે કે સૌગત કરી લ્યો સાર
ગતની અંદર કોઈ શબ્દમાં વર્ણન નથી બતાવ્યા કે આ દરબાર ક્યાં આહિર ક્યાં રાજપૂત ક્યાં કણબી ક્યાં કોઈ કા કોઈ એવું કઈ બતાવ્યું નથી. ગત ઈશ્વરની ગતિ મનુષ્ય દેહમાં છે. એક અલ્પ છે અલ્પ જ્ઞાન, અલ્પ જ્ઞાન, જ્ઞાન તો જ્ઞાન જ છે પણ અલ્પ જ્ઞાન જે છે એ તમને પાંગળો કરી નાખે છે. અલ્પ જ્ઞાન વેદને ડરાવે છે, અલ્પ જ્ઞાન શાસ્ત્રોને ડરાવે છે, અલ્પ જ્ઞાન સંતોના હૃદયને પ્રતિઘાતો પાડે છે. અલ્પ જ્ઞાન જે છે અહંકારમાં વરેલું હોય, અલ્પ જ્ઞાન જે છે અહમને વરેલું હોય, અલ્પ જ્ઞાન જે છે એ હું પણ આના ભાવમાં પડેલું હોય, અલ્પ જ્ઞાન જે છે એ પોતાના મનના આધારે બોલે જતો હોય એને અલ્પ જ્ઞાન કહેવાય. અલ્પ જ્ઞાની પ્રાણી કોઈ જ્ઞાની નહીં, કોઈ મુક્તિ પામતો નથી. જ્ઞાની તો જ્ઞાની જ હોય છે. અલ્પ જ્ઞાન જે છે વેદને બુદ્ધિને ડાપણને વિવેકને ધર્મને પાંગળો કરી નાખે છે. તો દાદા એ વાતથી કલમ સલામીને આપણને નિર્ણય સમજાવ્યો કે ભાઈ અલ્પ જ્ઞાન નથી, જે જ્ઞાન છે ગત અને ગત છે જ્ઞાન. જ્ઞાન ગત ભાવે એટલે સ્વરૂપા શાસ્ત્ર એવું કહે છે કે જે અકલ જે છે બુદ્ધિ છે વિવેક છે એ જ પરમાત્માનું સ્વરૂપ છે. એ પરમાત્માના સ્વરૂપમાં રહેલા પ્રાણી એ કદી કાળના માટે મિથ્યા થતા નથી. એટલે દાદા એ સમજાવ્યું છે, હું સમજાવ્યું છે કે સૌગત કરી લ્યો સારા દરેક મનુષ્યનો સાર ગોતજો. આવું કહેવા માંગે છે કેમ કે વડ વ્રત પાળતા હોય ને તો વડની ફરતા ભાઈ બહેનો દીકરીઓ દોરા વીટાળતા હોય. પછી શ્રાવણ મહિનો અષાઢ મહિનો વડ વીટાળીને બાજુ વહી જાય, પછી આમાં નથી ભગત જાય કાતર લઈને બધું ઉતર કાપી આવે, કાપીને પછી ફર્સ્ટ ક્લાસ વાણ બનાવીને એવા ખાટલા બધા ખરે. તો આપણે પછી નથી ભગત આ તમે શું કરો છો? બાપા દીકરીએ કદાચ થોડો ઉપયોગ કર્યો પણ વીટાળવાનો. મેં તો આરામ હોવાનું બેવાનું મેં તો ઘણો સદુપયોગ કર્યો કે મેં કે વર બાપા મને ન કે આ વર્તો વસીલો જે રહ્યા એ વર્ત વસીલા બધા શાસ્ત્રો આધારે છે, કોઈ મંતવ આધારે નથી પણ એ બધા સ્વાર્થમાં રહેલા છે. કે સૌગત કરી લેવો સારા હવે ઉતા કેતા સંસાર, કેમ કે અંતિમ યાત્રા છે. મનુષ્ય અવતાર એટલે અંતિમ યાત્રા. 7 લાખ ની સાયરા ફરે, 8 લાખ ગર્જો અવતાર, 30 લાખ ખડના ત્રણ, 87 લાખ ખાણ ની શીતળ ફરતા ફરતા આવ્યા છે. અત્યારે શૈલી અંતિમ યાત્રામાં પારણ બાપા એ લખ્યું છે કે જયારે હું ઉજણમાં નકલંગી પાત્ર નો અવતાર ધારણ કરું તો ઊંટ જે છે એ ગાંગરતા મટી જાય છે. ઊંટના માટે પ્રાણ નહીં પડે અને ગૌ જે છે તેને ગળેલી શરીર મિથ્યા થાય એમ નથી. આ હિન્દુસ્તાન, હિન્દુસ્તાનના રાજકારણ ગમે એ હોય, એ ગમે એવા ઉથલ પાથલ થઈ જાય કાર્ય કરો તો ગાને ગળેલી શરીર અટકશે નહીં. કેમ નહીં અટકે? કે આ જુગનું જે વેતરણ જે છે એનું ઉત્થાપન જ એના આધાર પર છે. દ્વાપરનું ઉત્થાપન આધારમાં કેવી રીતે કૃષ્ણે પોતે પોતાના દીકરા મરાવી નાખ્યા, તે સિવાય જુગનો અંત આવે એમ નહોતો. તો પરમાત્મા કૃષ્ણે 820 દીકરા પોતાના માથા ઉપર મરાવી નાખ્યા. એનું કારણ કે એ જુગનો ઇન્સાફ તે રીતે હતો. લાખ બેટા 1.25 લાખ જમાય, હવા 2 લાખ નો માવતર રાવણ નો ખઈ કરી નાખ્યો ત્યારે જ જુગની ઉત્પત્તિ નું મિથન મિથ્યા થાય, તાવ મિથ્યા ન થાય. એ જુગા જુગના નિયમ પ્રમાણમાં હતું. હરણાકશ માણ તો નરસિંહ અવતાર ધારણ કરી અને પોતાના ઉંડળમાં લઈને મારવો પડ્યો ત્યારે જગનું પરિવર્તન થયું. શેલો તમે જો રગત પિંડ સિવાય કોઈ યુગનું ઉત્થાપન થતું નથી. શારે યુગમાં જોઈ લ્યો કોરો પંડવાકળ ખેતર રહેશે લોહીની ઘિકાણ સાલી ત્યારે જુગનું પરિવર્તન થયું. રામાવતારમાં રાવણ વશે લંકા વશે લોહીની ખરડાવો હાલી ત્યારે જુગનું પરિવર્તન થયું. કૃષ્ણ અવતારમાં મથુરા પર પાટણની અંદર જરાસન 17 વખત ભગવાનને ભગાડ્યા. 17 વખત, 17મી વખતે રણછોડી ભાગ્યા તારે ભગવાનનું નામ રણછોડ પડ્યું. લોહીની કીટા સિવાય હથિયાર સિવાય કર્મ કંટાર સહસ્ત્ર ગદ્યા ત્રિશુળ સાંગ ભાલુ બરસી ખપો ખંજર એ હથિયાર ખત્રિમાં હથિયાર તીક્ષ્ણ ભાવ સિવાય જુગનું પરિવર્તન થતું નથી. આ જુગમાં અત્યારે વેદ સમજાવ્યું છે કે પાતાળથી શેષ નાગ આવશે. ક્યારે? કા મેઘવાળની વાડીમાંથી ધર્મ વયું જાય. આસાર તો ઘણો એવો દેખાય છે અમને. મેઘવાળની વાળી માલી ધર્મ વયું જશે. એક અમે જે પારણ બાપાના પોતરા જે છે એ દાદાનું જે કથન છે હું જ્યાં બોલું કચ્છમાં બોલે અને કચ્છમાં બોલે સિંધ પાકિસ્તાનમાં બોલે
કથન અમારું એક ભાષા ફેર, કથન એક જ છે. અમારામાં વર્ણનમાં અમારી પ્રજા, અમારો જે વંચવલો જે છે એની અંદર ઉઘાડ થતો જાય છે, ગતની અંદર ઉઘાડ થતો જાય છે. મનુષ્ય માત્રમાં લાજ, અગ્નિ થી આગો જાય, લાજ લાકેતા અગ્નિ જાય, એ અગ્નિ નજીક જાય બધા ભસ્મ થઈ ગયા છે. જેટલા લાજ ની નજીક ગયા, અગ્નિ ને નજીક ગયા એટલા તમામ ભસ્મ થઈ ગયા છે. આ જુગમાં એ નિયમ મૂકેલો છે તો મેઘવાડાના દીકરા છે ને મહિના એક પાસ રે, બાર વર્ત હોળ હરત શબ્દ ક્રિયાના ક્ષત્રિય દ્રોપના 84 નિયમ પાંચના બંધારણની અંદર આ વાતાવરણ ચૂકવી પડી છે. પાંચ બાર વર્ત એની પર 13મો વર્ત કોઈ લખ્યો નથી. 16 શરત પૂનમ થી પૂનમ સુધીના 16 શરત, શરત ઉપર 18મો કોઈ 17 લખ્યો નથી. અત્યાર શબ્દ ક્રિયાના 12મી અંદર બોલાય એમાં 15મો ક્યાંય લેવાતો નથી. ક્ષત્રિય દ્રોહ ઉપર 37મો દ્રોહ પડતો નથી અને 84 નિયમ વાળો 85મો કોઈ નિયમ નથી. આ પાંચ થોક ની અંદર આ જુગનો ધર્મ થપાણો છે. આ જુગનો ધર્મ જે છે પાંચ થોકમાં થપાણો, મેઘવાળની વાડીમાં થપાણો છે. જેને કાકણ કહેવામાં આવે, આદ કાકણ અનાદિ કાકણ. કાકણ એટલે નિયમ, નિયમ એટલે વચન આરંભ. કાકણ છે વચન નિજ આરંભ છે. જયારે ઈશ્વરી પરમાત્મા આ જુગમાંથી ઉઠી જશે ત્યારે આ ઓટો જે ત્રણ ખાંભી રહી એની અંદર કોઈ તત્વ પડેલો છે, એની અંદર કોઈ વાત ગુપ્ત પડેલી છે. જેવો પથ્થર આ સિંદુરમાં છે એમ દેવાળો માત્ર બધાય પાલણ બાપાએ બુદ્ધા અવતાર લીધા, દેવ માત્ર પથ્થરમાં વહી આવી ગયા. એક પ્રાણ પ્રતિષ્ઠા કરીએ કોઈ નો વરવાગો હલન. પાલણ બાપા કે છેલ્લા જે મેં અંધગોપમાં જે પ્રાણ પ્રતિષ્ઠા કરી સાતમા માસ માના પેટમાં, સાતમા માસ માના પેટમાં જે મેં પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ વેલો વધતો થયો ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. અત્યારે માન્યતા લઈ ગઈ છે પ્રાણ પ્રતિષ્ઠા કરવી, કે જયારે શરણ ના સમર્પ્યામી કરવું હોય તો ચળ બળ બધી વસ્તુ લઈને પ્રાણ પેલો ચરણમાલી મૂકે, પછી ગોઠણે લાવે, કડે લાવે, સાત્ય લાવે, નાભ્ય લાવે, માથા લાવે, બધું કરે સમર્પ્યામી. એ કહેવાનું અને સાંભળવાનું, બાકી એમાં બીજો કોઈ વિશેલો થાય એમ. આ પથ્થરની મૂર્તિ છે ની અંદર કળા સભરી હલ એમ નથી, એ થઈ ગયું, એ થઈ ગયું. રામ હોય, કૃષ્ણ હોય, પરશુરામ હોય, રામ બાપા હોય, ગમે એ મૂર્તિ, હરિદ્વાર તમે જાઓ તો અબજો ટન મૂર્તિઓ છે આરસની, પણ કોઈ મૂર્તિ હસ નહીં, કાંઈ ન કરે. કેમ કે બુદ્ધા આવતા તો એમાં ચેતના શું કીધી મનુષ્ય છેલ્લી અંતિમ યાત્રાની ચેતના બતાવી છે. કે સૌ ગત કરી લ્યો સાર, હવે હોતા કહેતા સંસાર, હવે કોણ થોકે ઉતરશ્યો પાર. સદગુણનો મેળો જે હતો એ સોણીતપુર નગરી તાલાળામાં હતો, એ મેળો મેળો પૂરો થઈ ગયો. 60 મણનો થંભ દેખાયો, 52 ગજનો થંભ બનાવ્યો, તળોતા અજમોતા ગજમોતા સમોત દ્રેસરા લખી દે 4 ગોળા બનાવ્યા, 67 જોગણી, 52 વીર, 9 નામના 1 નરસંગ, આવી બધી ઉત્પત્તિ કરી થંભ ઉનાની અંદર દેલવાડા ઉનામાં ગણાવ્યો અને ઉનાથી થંભ રણાકસ્થ ઘરે લાવ્યા અને થંભમાં પ્રભુ શા માટે ગયા. યુગનો નિયમ હતો અગ્નિકલપ. પરમાત્મા થંભની અંદર અગ્નિ પ્રગટવાનું કારણ એ જુગનો નિયમ હતો અગ્નિકલપ. અગ્નિકલપમાં 15 કરોડ પ્રહલાદ ની નર્સ થઈ મંદારી ના બાળ. પછી સરિયાદેન કર્ણો કુંભાર કયો ધર્મ પાળતા હતા? આ તો પ્રહલાદ ધર્મ ચલાવે. આ બે કોણ ધર્મી હતા? એ ક્યાં એના ગુરુ હતા? સરિયાદેના ગુરુ કોણ? કર્ણા કુંભાર ના ગુરુ કોણ? અને કર્ણા કુંભાર માં ઢાકરિયા કંજવા. કંજવા કોને કહેવાય? હલાટ. ઢાકરિયા કોને કહેવાય? પ્રજાપતિ કુંભાર. એવા 4 પુરુષો જે છે, એક જગટકણ વણકર નો દીકરો જે છે, વેજુ વણી એ ઢાકશે અને જગટકણ કહેવાય. દુનિયામાં દેવાળો માત્ર ની પીર પેગંબર સાધક સુલતાન કોઈ પણ હોય, તમામના વણકરના દીકરા વેજુ વણીને આપ્યું જગટકણ કહેવાય, એક પગઢકણ કહેવાય. ફૂલમાં સુગંધ જે રહે છે માળી અને શીશણ પરસ કહેવામાં આવે એને ઘડવૈયો ન કહેવાય, ઘડવૈયો હલાટ ન કહેવાય અને ઘડવૈયો કુંભાર ન કહેવાય. જયારે બેની પાકમાં ત્રીજો ને ઉભો તો ઘડવૈયો ઉતાર ન કહેવાય. જયારે મણ મહેનત વધર ને આરે બંધન થયું ત્યારે લુવાર થયો. જયારે એની ગણતરી કરી સણત કરી ત્યારે એને કડિયો થયો. પાલન કરે વાળે વાળા અવતાર લેતો ગયો છું અને દરેક નો હું આજીવિકા આપતો ગયો છું. આ જુગના સમયે જે છે જગટગણ મેઘવાળ નગરે આ વાત મૂકી છે.
તો ભાઈ આ કેવી રીતે થાય કે ભાઈ આ મદારીના બાળ જો ઉધરી જાય માલપાથી? કેમ કે હરણાકૃષ્ણ નિયમ એવો હતો, દેવ ના દાનવ હા ના ના બસ બીજી કોઈ રસ ના નથી, હા તો દેવ ની પ્રકૃતિ વહે જાય, ના તો દૈત ની પ્રકૃતિ વહે જાય, બસ બીજી કોઈ રસ ના નથી. આ ઉત્પત્તિ લિંગ પુરાણ ની ઉત્પત્તિ આવું લખે છે, હા તો દેવ ના દ્વારા વયા જાય, ના તો દૈત ના દ્વારા વયા જાય. ખેતર એક, બીજ એક, વર્તમાન એક, વૃષ્ટિ એક, બધું એક, અને અલગ અલગ વાતાવરણ પડી જાય છે, અર્થ જ આ છે, બીજો કોઈ અર્થ શાસ્ત્રો એ લખ્યો નથી. દાદા એવું સમજાવીને આપણે આ વાત સમજાવી કે કરતા યુગ નો મંડાણ તે જગ્યાએ હતો, આવ્યો ત્રેતા યુગ નો વારો. તો ત્રેતા યુગમાં અવધ ની અંદર બીના બની, રામચંદ્રજી ભગવાન હતા, હરિશ્ચંદ્ર ત્યાં થઈ ગયા હતા, રામ ત્યાં, હરિશ્ચંદ્ર પછી પાંચમી પેઢીએ, અને રામ ની પહેલા હરિશ્ચંદ્ર ત્યાં, પાંચમી પેઢીએ આગળ. આદ આદ જા અમર, અમર જા હુંકાર, હુંકાર જા રાજા કમ, કમ નો જળ, જળ નો કમળ, કમળ નો ભમર, ભમર નો દેવંત, દેવંત નો રાજા કાશ્યપ, કાશ્યપ નો સૂરજ, સૂરજ નો તેજ, તેજ નો અમર, અમર નો તરસન, તરસન નો હર્ષન, હર્ષન નો રાજા રોહિત, રોહિત નો રાજા રગ, રગ નો રાજા અજ, અજ નો રાજા દળિય, દળિયપ ના રઘુનંદ, રઘુનંદ નો દશરથ, દશરથ નો રામ, રામ નો લવકુશ, લવકુશ નો વીર વિકટ, વીર નો શેત્રુ દોષી, શેત્રુ દોષી નો ગર્ગાંગેવ, ગર્ગાંગેવ નો રાજા પંડ, પંડ નો અર્જુન, અર્જુન નો વિમાન, વિમાન નો પ્રિખત, પ્રિખત નો જન્મે જય, જન્મે જન રણધમાળ, રણધમાળ નો ફલ લાખો, ફલ લાખા નો કર્ણ ઘેલો, તેને પેટ બે દીકરા સદરો જયસિંહ ને મેઘ માય. આ ધર્મ વાણીમાં કોઈ મૂકી નથી, પોતે જ લઈને આવ્યા છે. એ પોતે જ વાત કરી કે તરસન, તરસન ના અર્સન, અર્સન જે છે તેનો રોહિત થયો, રોહિત નો રાજા રગ થયો, રગ નો રાજા અજ, અજ નો અજય પાળ, અજય પાળ નો દળિય, દળિયપ નો રઘુનંદ, રઘુનંદ ના દશરથ, દશરથ નો રામ, રામ ના લવકુશ, લવકુશ ના વીર વિકટ, વીર વિકટ ના શેત્ર ઋષિ, શેત્ર ઋષિ ના ગર્ગાંગે, ગર્ગાંગે ના રાજા પંડ, પંડ ના અર્જુન, અર્જુન ના અભિમાન, અભિમાન ના પ્રખત, પ્રખત ના રણધમ, રણધમ ના ફલ લાખા, ફલ લાખા નો કર્ણ ઘેલો, કર્ણ ઘેલા નો ધ્રમસિંહ, તેને પેટ બે દીકરા સદરો જયસિંહ ને મેઘ માયો. આ ધ્રમ જે છે મેઘ માયે પોતે કાયા પાટણ માં હોમી, અને આ પાણ નો વિચાર થઈને ઉભો રહે. ધર્મ ની ગતિ તો બહુ અલગ અલગ હોય છે, પણ દાડે ટૂંકમાં કેવું સમજાવ્યું છે કે ત્રેતા યુગ નો વહીવટ તો હરિશ્ચંદ્ર ને કરે તો જળડા અગ્નિ નું કલપ વહી ગયું, જળ કલપ આવ્યું, જળ કલપ આવ્યું તો આખું ગૌલોક સર્જો નદીમાં રામચંદ્રજી તમામ સમાધિ જળમાં લઈ લીધી. એનું કારણ કે એ યુગ નો નિયમ હતો જળ કલપ. જયારે દ્વાપર જગ જતો ત્યારે વન કલપ નો વારો હતો, સ્વર્ણદાતા એ ખાક જંગલમાં ભરખાવ્યો, એ વન કલ્પ નો વારો હતો. અત્યારે જે છે ભૌમ દાદ, અત્યારે જમીનમાં મૂળદું મૂકી દેવાની વાત છે. એક મનુષ્ય ખાક જેટલી જમીનમાં પડી એના અંદરથી પ્રાણ પ્રગટતા છે. ઈસુનું બાઇબલ વાંચો તો આ સાક્ષી પુરુષ, મુસલમાનનું કુરાન વાંચો તો આ સાક્ષી પુરુષ, ધનગર સ્વામી રત્નકણિકા વરસુપદેવ જૈન લોકોનું પુસ્તક વાંચો તો એમાં આ સાક્ષી આપશે. અત્યારે કોઈ કલમ બાકી નથી. સારે યુગ ના મેળાવડો વયા ગયા, સજુગ નો મેળાવડો જે હતો તાલાળામાં, ત્રેતા નો મેળાવડો અયોધ્યામાં, દ્વાપર નો મેળાવડો દલી હસ્તાપર માં, કળજુગ નો મેળાવડો જોધપર બિલાડા રાજસ્થાન બળીરાજા ત્યાં સી ગયા. હવે અત્યારે આપણે પાઠ કરીએ, કથા કરીએ, યજ્ઞ કરીએ, આવતી કરીએ, મંડપ કરીએ, ઉજાણી કરીએ, રામાયણ માંડી, પારાયણ માંડી, સપ્તાહો કરીએ, આ તમામ નો મેળો કઈ જગ્યાએ, આ મેળો ક્યાં થાય છે? શારદુના શાર મેળા, શારદુની શાર ગાડી વહી ગઈ. અત્યારે આપણે બધા મહેનત કરી રહ્યા પ્રભુ નામની, તો અત્યારે કઈ જગ્યાએ? એક બીજા નંબરમાં કે દાદા એવું સમજાવ્યું છે કે એ મેઘવાળ્યો એ મનુષ્ય પાછો વાળે જોશે, આની પાછળ કોઈ જુગ નથી. આ જુગ નું ઉત્થાપન થઈ જાય અને પસોર જુગ છપાય. પસોર પછી હતોર, હતોર પછી ત્રુભાણ, ત્રુભાણ પછી કુંભકાળ, કુંભકાળ પછી કાળપત, કાળપત રામજગ, રામજગ પછી રહીમજગ, પછી અપ્રિમજગ, પછી પાછો કુંભકાળ. એવો વેમ્બર જુગ ની વાત, 1440 જુગ ની વાત પારણ બાપાએ કરી. અહીંયા વાત પડી છે 1440 જુગ ની. આ જુગ બે ઇન્સાફ થી પૂરું થઈ ગયું છે. આત્મા પછી દી આત્મા કહેવાય, દી આત્મ તો નથી પણ દી આત્મી ગયો કહેવાય. શુકરાન માટે કે જીવ માત્ર ની રોજી બંધી છૂટી જાય તેના માટે. દાદાએ કીધું છે જયારે આ સમય આવીને ઉભો રહેશે તો શાર ના શાર મેળાવડા ગયા. અત્યારે મેળાવડો ક્યાં છે? તો આ દાડો એક વાત ની અંદર કરી ગયા કે આલ મોથ થી હરાલો અરબસ્થાન માંથી ઈશ્વર 347 માં મેઘવાળ ને કરે ધર્મ રોપ્યો. ધર્મ રોપીને વાત કરી કે હવે આવો છે મેળાવડો ઉજણી. હવે ઉજણ નો મેળો,
ઉજણમાં મેળો ભરાય ત્યારે વેદે કીધું છે હરતારી વર્તતારી નિંબબંધી દાગાબંધી એ તમામ પ્રાણી ભેળા થાય અને તેનો 36 કરોડનો મેળો ભરાશે ત્યારે દાડાએ આપણને ધર્મ સમજાવ્યું છે કે સૌગત કરેલો સારા હવ હું તો કે તા સંસાર કોણ થો કે ઉતર જો પાર ગણે ભણે લાગો પાયા તો આખર માંગો એણી પછી ખ્યાલ કરજો કે ગણેશ ગણેશના માતા આ યુગનું મંડાણ છે ઈશ્વરના માં બાપ તેના ખેતરે એ પરમાત્માના અંગમાંથી વર્ણન કરેલા વાય દે એની મારી કોઈ ના નથી પણ હકીકત વાત આ ઠેરાવી કોના ઉપર ગણપતિ અત્યારે જે વાત પડશે ગણપતિ ઉપર પડી શકે કે ગણપત ગર્ભવરો ગાદ્ય શ્યામી સ્વર્ગ જો દાતા સ્વર્ગનો વહીવટ કોઈના હાથમાં નથી ભલે પીડન કા લઈ જાય પ્રગટ કરી જેના સુરત રથ 24 બાણ આપ્યા અને 24 બાણ માથે ધવની શકર આપી અને ધવની શકર માં 16 કળા મૂકી 16 કળા ક્યાંથી લાવ્યા આ મેષ વર્ષ મિથુન કરક સિંહ કન્યા તુલા વર્ષભ ધન મકર કુંભન અમીન આ કોના પુત્ર છે આ મારે રાશિ જમના પુત્ર બ્રહ્માના પુત્ર વિષ્ણુ ના પણ બધા અમારા દીકરા આવા ન હોય કઈ ડેડકા જેવાન ઘોડા જેવાન ક્રસલ્યા જેવાન કઈ આવા હોય અમારા દીકરા એના દીકરા બધા રૂપાળા હારા ગોરા થવા છે આ ગોદામમાંથી માલ આવ્યો ક્યાંથી આ મસ્કોર મારા નારસિંહ વામની માલી તો નથી તો આ મેષ વર્ષ મિથુન કરક સિંહ કન્યા તુલા વર્ષભ ધન મકર કુંભન અમીન પછી આદરા આવન આદરા પછી 15 વખત આવન અસળક આવન મગા આવન પૂર્વા આવન ઓતરા આવન હાથીઓ આવન સીતરા આવન સુંગાત આવા આ માલ ક્યાંથી નીકળો બધો કયા પુરાણમાં લખેલું છે આ કયા શાસ્ત્રના આધારે લખેલું છે એ મનુનું લખેલું છે બ્રહ્માના પુત્ર મનુદેવ એને ગણત કરી ખોટી કરી નથી સત્ય કરી છે આ જુગની અંદર તમે પિતૃ પાવા જાઓ પીપળા પાણી પિતૃ પાઈ તો પછી આપણા ગોર મહારાજ કે અત્રાય દક્ષિણાય પૂર્વાય પશ્ચિમાય પૂર્વે વૃણાય નમઃ પૂર્વે ઇન્દ્રાય નમઃ પશ્ચિમે વૃણાય નમઃ ઉત્તરમે કુબેરાય નમઃ દક્ષિણમે હેમાય નમઃ આ પિતૃ ગત્વાતિ પ્રણતિપાય સમર્પ્યામિ પાણી પી જાય પાણી પી જાય એવી આપણી એક એક શ્રદ્ધા એક આપણી એવી ધાર્મિકતાનો ભાવ છે કેમ કે પાણી ગુરુ નાનક પાણી આત્મના સડાવતા હતા ઓલા ઉગમણા સડાવતા હતા એની બેન નાનકી હતી એનું નામ નાનકી હતું ગુરુ નાનક જે હતા એનું નામ નાનક રાખવામાં આવ્યું એના ગુરુ ધણી માતંગદેવ હતા ગુરુ નાનકના ગુરુ કોણ હતા માતંગદેવ માતંગદેવનો ફોટો ગુરુ નાનકનું સ્વરૂપ જોજો એક જ બતાવે છે તો ઓલા વિપ્ર લોકો બધા એમ કહે છે તું પશ્ચિમમાં પાણી કેમ નડે છે કે પંજાબમાં મારું ખેતર છે અને મારા ખેતરમાં મેં કમજ વાવીશ એટલે કમજ ઉકાઈ જાય તેના માટે હું પાણી પાવશું તો ઓલા કહે છે કે ગાંડા ન્યાસ પાય પંજાબમાં પાણી જતું હશે ત્યારે કે તમે અહીંથી હુરતને સડો તમારા પિતૃનું પાવી ઉડાઈને પિતા છે તો આનું કેમ કરો કે તમારી માન્યતા છે જો પંજાબમાં પાણી જાય તો તમારા પિતૃ પાણી પી ઓલા કહેલા ભાઈ તો કેમ કરો પીડ્યું કરો પડ્યું કરો એનું કારણ કે પછી બહુ લાંબી તરવાર આવે ટૂંકી સુધી કામ ન કરે આ બધી એવી રમત પહેલેથી દેખાડે આમના માલ્યા આવે તો દાદાએ પોતે વેદની અંદર લખ્યું છે કે સૌગત કરેલો સાર હવે હું તો કે તા સંસાર કોણ થો કે ઉતર છો પાર ગણે ભણે લાગો પાય આખર માંગો એની પસાજ નવે ખંડ માં લખજો આકાર માસ માસ વર્તો એક ધ્રમ દ્રા ધોરી ખેડે કોય મરણ માણા મેળો જોય આ સ્વાગ પાળ કોય વરોળ મેને ખીર જરે દાડાએ પોતે એવી વાત સમજાવી આપણને જ્યારે જ્યારે જુગનો સમય વળી જાય છે જ્યારે જ્યારે જુગનો સમય પતી જાય છે ત્યારે પરમાત્માને એ રીતે આપણે ભૌતિક જ્ઞાન વાળી ઉતરી અને ઈશ્વરનો આરંભ કરવો પડે છે તો દાદાએ પોતે વાત એવી સમજાવી છે સાંભળો ભાઈ કેમ કે આ જુગના છેડે આ જુગનો સમય જે વયો જાય એના માટે કેમ કરવું તો એના માટે નિર્ણય વેદ બતાવ્યો છે આપણને કે તમે કોણ છો કે ઉતરશો પાર બોલો નકલંગી નારાયણ ની જય જય પ્રભુ નામ છે બટુક એટલે એમનું સ્વાગત સદરથી કરે છે બોલો શંકર ભગવાન ની જય
જય પ્રભુ. અમારા બાબુ બાપા બહુ સારી વાત વધારે આવી. એમનું રામાડાડા સાલથી સ્વાગત કરે છે. બોલો શંકર ભગવાનની જય. એમનું સદરથી સ્વાગત અમારા ન્યારા રાજીભાઈ રૂડા ભગતને કરે સ્વાગત કરશે. બોલો સત સનાતન હરમની જય. જય પ્રભુ. સારું કર્યું. જુગ પરંપરાની વાત આપણને કરી. તીર્થ ફરી, ચાતર ફરી, ધરમ જોત બારમ તે વર્ત પાસ નિયમ નાણું મરબાની પત્તે ગણપતિને સડાવી છીએ, કપાળમાં કંકુનો ચાંદલો માંડીએ છીએ. એ કોઈ વસ્તુ મિથ્યાકરણ નહીં માનવાની. અર્થ એક જ છે, માળા ફરે આપણે નહીં ફરવાના. એ મુદ્દાની વાત છે. માળા ફરવાના ન પાડે, આપણે નહીં ફરવાના. આપણે ફરવાનો અર્થ એવો હોય છે, હથોડી લુવારના હાથમાં તળી રહ્યો પણ કાઢ તેનાથી દુરુસ્ત હોય. એ ગુરુ શિષ્યનો સંબંધ છે. આજે કદાચ આ સમય ટૂંકાવાના માટે વિચાર કરો કે ચંદ્ર દેવાધારે ઉનામી નામની ભક્તિ કરી, નામના આધારે ત્યારે ગયા, તારે એને 24 ચંદ્રાવળી ભરી. હવે જોજો, ખ્યાલ કરજો, તમે આરાધમાં બોલતા છો પણ તમને ઉનામી નામનો ખ્યાલ નહીં હોય. આરાધમાં આવે છે, એનું કારણ કે માળા ફરીને આપણે ફરીએ છીએ કે આવું બધું જાય. જેને નામની ક્રિયા વેદ લખ્યું, ઉનામી નામ જે તમે આરાધ કરો છો એની અંદર બોલો છો, પણ એનો ખ્યાલ નથી. એનું કારણ શું છે કે આપણે ફરવામાં રહીએ છીએ. તમારી પાસે સૂર્યનો આરાધ છે એક, કોળી પાવડ નો આરાધ હશે બે. જયારે તમે ગુણપતિ નો તસ્મી નો આરાધ હાથમાં લો છો એમાં ઉનામી વચન બોલો છો. જો આપણે કાયમ તસ્મી ફેરી બધા અધિકારી છે સમજી લીધે, પણ આનો ખાતરી એનો અર્થ એવો છે કે આપણે જે વાતા 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 વિચારા વિચારા કદમ કદમ ઘણે ઘણે આપણે ફરતા જઈએ છીએ, એમાં આ વસ્તુ ગાફલત મારી જાય છે. એ નામના વરેલો ચંદ્રદેવ ગણપતિના આધારે તમે દર્શન કરો, તાર ખ્યાલ કરજો પોતાના મુકુટ પર ચંદ્ર આપેલો હશે. જેમ કૃષ્ણના મુકુટ પર ચંદ્ર હોય છે, શિવના મુકુટ પર ચંદ્ર હોય છે, એક મહાકાળી બાય પાવાગઢ વાળી એના મુકુટ પર ચંદ્ર હોય છે, એવી જ રીતે ચંદ્ર જે છે એ ગણપતિના સર પર હોય. શા કારણ થી કે ઉનામી નામના આરાધી છે. ઉનામી નામ જે છે એના આરાધી હોવાથી ચંદ્રને 14 નિણાવું ઓર માય 14 લાખ વાદળી ભરી, કેટલી અમાસના સૂર્યને ન ભરી. વેદ કીધું 14 નિણાવું ઓર માય. મેરુની પાળની મેરુની ગદડી નીચે 14 લાખ વાદળી એ ચંદ્રને ભરી છે, 9 લાખ તારાને ભરી છે, 37 પવનને ભરી છે. જ્યારે એ પોતે ઉનામી નામના આરાધી જ્યારે થયા તો ચંદ્રદેવ જે છે ગણપતિના મગટ પર ગયા, આખો દિવસ પોતે ઉભા રહ્યા. તારે એક મોતી સમાન જાંબુડા કલરનું સોના જેવું સોનાનું ફળ પડ્યું.
એનો કલર જાંબુડા જેવો હોય. એ ફળ પડ્યું એટલે હિમાલી આખી જાંબુ નામની આખી નદી મેરુના તળમાં જાંબુ નામની નદી થઈ એમાંથી 10 લાખ દોરી નીકળ્યા, એમાંથી 7 લાખ સારણ વહી. મેરુ ફરતી 7 લાખ ચારણ નદી, 7 લાખ ચારણ, 10 લાખ દોરી, એડો બાંધો મેર તણો બંધ. મેરુ પર્વતની ફરતી એટલી રસ્તા પાલડા મૂકી, એક મોતીના દાણા જેટલું જે રતન કર્યું, જાંબુડા કલરનું રતન કર્યું. તમે તસ્બી ફેરો છો, તમે પાત્રી કરો છો, તમે વર્તન રહ્યો છો, તમે નાણું ઉનાવશો, એમાં આ રંગ કયા ટેકા ઉપર આવશે? જો અમે કહેતા હોય, તમે એનો વહીવટ કરતા હો ન કરતા હો, હવે તમે અજય પણ નિવેદ કરો છો, તમે દાડાને જમાડો છો, તમે થાત કરો છો, તમે મેળીએ થાત કરો છો, બારમતીએ થાત કરો છો, તમે કરડિયાના ઉપાજ રહો છો, નાણવાન આવશો, સોચ રહ્યો, બીજ રહ્યો છો, આ કલર જે હું કહું છું કયા ખાતામાં વપરાય છે, કઈ ખાતમાં ક્યાં આવે, એવું તમારા આત્માને હોજ કરીને હવારે મને કહેજો. જો ક્યાંય પણ આનો પત્તો હોય તો કહેજો. એનું કારણ કે સાંભળવાની વાત છે, જો કદાચ વાત હોય તો આપા એ વાત એવી સમજાવી છે કે બાર થાપે બાર ઉથાપે જગવર જો હું સોવી સન સોવી એ શબ્દ લાગ વાદળે લઈ સંદર નાવરે મેઘ મલાર લઈ ઉતરે પ્રથમે ભીંજ ભીદી દે ફળવું જ્ઞાન એક તે ફળ લાજા કણ લંક એના સજગ સંગ વીતિ વીતો દેવ મુરાર બાર ઉગી ના બાર આત્મે સોવી સુંદરાવળે કથા ગ્રમામા કળગમાં પાળ કોઈ ઘાટ જગપધરનો વેણ ખોળિયેલી નીકળે છે અને ચંદ્ર ને ખોળિયા હાથમાં છે. તારે 18 પસરાવું જે છે એમાં 4 નું ઝુંડ કીધું છે વેદે, 4 મોર છે, બીજ વર્તી, ત્રીજ વર્તી સંદ્રાવળ નો વ્રત અને ગૌરી વ્રત. આ ચારે વ્રત જે છે વાયુનાથમાં, એક ગૌરાનો વ્રત, એક કરોડ વ્રત લઈને ગૌરા ઉપડી જાય છે. કરોડ વ્રત નું લેખું ગૌરાના હાથમાં મૂક્યું છે, પણ એમાં પારો એક એવો બતાવ્યો છે કે ખીજવી ખીજે ને ભંભેરી ગોળી. આ શિપ્ય આમ દેતવા લેવા જેવું થાય છે. ગૌરી વ્રત હાશો કે 12 હતી કોઈ જાય કોઈ પાળાજ, કેટલી હતી 12, કઈ 12 હતી? કથા પોત પણ કોર્મ જો થાપ તેની તેર સ્ત્રી ગ્રમામ બેટડી ના સંદર ના મહાણ અજય ના પ્રબધ ના બગાણ શે દેવી ના સંદર ના સુરજ. વનિતા ના કરણ ક્યાં, અનિતા ના દેવ ક્યાં, દત્યાલ ના દાનવ ક્યાં, 35 લાખ કોર્મ 13 સ્ત્રી જે છે એમાં 12 જે છે 12 હતી જે પાળી ગઈ મેઘ મલાર ના ઘરે થી. એ વ્રત જે છે કળજ ની અંદર મૂકેલો છે એના ઉપરથી 12 વ્રત નું થપ્પન થાપેલું છે. એટલે વેદે કીધું કે 12 હતી કોઈ જે કોઈ પાળા આજ પર્વત પર મેઘ મલાર વરહે, શંકર ના મંદિર ઉપર વરહે, શીતળા ની ડેરી ઉપર વરહે, ઠાકર મહારાજ ના સોરા ઉપર વરહે, ખાટકીના ઘર ઉપર વરહે, ગુનકાના ઘર ઉપર વરહે, માળના બગીચામાં વરહે, એનું નામ જ મલાર. આ મલાર વાતને જે મોય જાય, જે કળદગનો મલાર કીધો એ નહીં, આ રાગને જો મોય જાય તો આ પૃથ્વી પિતાને એક કણ વાવીને શેતર થાય એવું આ જીવને ફળ ધરે. એટલે દાડે વેદે વાત કરી છે કેવી, કબાર હતી કોઈ જાય કોઈ પાળાજ આ હેમર ગેમર સાવ સતરંગ. જોજો આ બધા વાદળા વિખાઈ જાય, અડુરાટ મટી જાય, હેમર ગેમર ગાંજવું વીજવું મટી જાય એટલે માણસો તરત સાથે રાજી થઈ કે ભાઈ મેં ઉડાડી ગયો, આપ સોખો થઈ ગયો છે. પારણે કીધું કે આ જુગ જે છે આપ ગાંજ આ બધું મટી જાય તો આપ સોખો, જગ પસોર નો વ્યાણો વાસે એવું વેદ બતાવે છે. કે જયારે પસોર નું વ્યાણું વાહે તો આ કળજગ નું કોઈ વાદળું રેખા આગળ નહીં આવે. તેથી આ વર્તધારી ફોળ હણગાર ના બત્રી આપરણ
સોમનાથ બાપા ના મંદિરે જાજો કેટલી નકશી દોરેલી છે. માતાજીના મંદિરે જાઓ તો કેટલી નકશી દોરેલી છે. કોઈ મકાન ની નકશી જુઓ તો એમાં કેટલા કાટખૂણા કઈક જાતનું ગણતર કરેલું છે. પરમાત્મા સ્વયં જે આ પૂતળું ઘડ્યું તો કળદ ક્યાં સુધી પહોંચી ગયું? એનું કોતરીન બનાવેલું મંદિર એમાં આપણે વધઘટ કરીએ છીએ. બાયુ દીકરીઓ કે આપણે એમાં વધઘટ કરીએ, એમાં વધઘટ એવી કરી નાખી ને કે એને પોવાતો નથી. આ જીવ એવો છે ને એ નથી પોવાતો કે વધઘટ કર્યા કરે છે. એટલે વેદા ના પાડી છે. બાર હતી કોઈ જે કોઈ પાળા હાથ હેમર ગેમર સાવ સતરંગ આગળ સારણ ગાવણીઓ ગાય. જેમ દાતાર બેઠો અને મંગણિયાત ગાવણી ગાય છે અને એની પાયલી પૈસા રતન મેળવી લે છે, એમ વેદે કીધું કે જગપસર નો વ્યાણો વાસે ક્ષત્રિય શરણાઈ નો એક સુર થશે. કેમ? આ ધર્મની વિશેષ સરીભટ્ટ ઉભો છે. સરીભટ્ટ દાદાનું વર્ણન કર્યું છે. એ સરીભટ્ટ જે છે એ સારણ પસોર ના વેણા છે. એ જે પસોર ના વેણા સરીભટ્ટ છે એના હાથમાં ક્ષત્રિય શરણાઈ નો સુર એકના હાથમાં જ આશે. નકળજી પાત્ર ના અવતાર ની અંદર આને નિર્ણાત બતાવી વેદે એની ધર્મ રેખામાં એવું સમજાવ્યું છે. બાણ રે સરે ભાટ એ કરે રંગો દે સનમખ સંદોય એ હર માતાંગો દે. જેને શરી ભટ્ટે માતંગ દેવના અંગનું વર્ણન કર્યું છે એ આગળ શરણ ગાવણી ગાય. શરી ભટ્ટ સિવાય કોઈ નહીં આવે. જયારે વાડીમાં આવ્યો ત્યારે અહીં કોઈ પણ નહોતો. એક વાત મારી યાદ રાખી લેજો, ભિક્ષુક ખળિયામાં ક્યારેય ધૂળ નહીં નાખવાની. એક એના હાથમાં કોઈ વિધિનું ક્રમ તમારું બતાવ્યું નથી. તમને અગર મને કોઈ પિતૃ શ્રાદ્ધ નારાયણ પિંડી કાળી પિંડી દશરથ પિંડી બારમ દિના વરેલા જીવની આરે કોઈ પાંવ ફેરવતું નથી એવું ભાઈ વેદ ના પાડે છે. કેમ ના પાડે છે? કજો જો જગનો મડાણ આ ક્રમ જો જોગલંગી પાત્ર માતંગ મે ઘર આવ્યો જળ થળ પવન પાણે સશેર સૂર દબદકાર ત્રતા ગણ દાખ ગર મામા પંડે બગદા ગણ હાર વરણ સળન ગરો ગણ રમ્યો ઓ પૂજી પૂજો ગોડ મન હાર રંગ વાળ નગરે રાગો રમ્યો આ મેઘ વાળ નગરે બાંધે મડે તેથી બ્રહ્માંડ ને કોઈ ભગવતા ના પાડે. જયારે મઢી બાંધીને દાડો આવી બેઠો ત્યારે બ્રહ્માંડ નહીં કોઈ ભગવત. આ વાડીમાં કોઈ હતું જ નહીં. તમારો કોઈ કામ ગાયત્રી થી માંડી કોઈ કામ તમારો કોઈના હાથમાં મૂક્યો નથી. એક કોઈ પણ ભિક્ષુક આંગણા આવે સાધુ બ્રાહ્મણ તેની થાળીમાં ધૂળ નહીં નાખવાની. એ માહેશ્વરી ધર્મનો મહેમા છે. પણ એ કોઈ વાતચીત કરે અને તમે ઈશ્વરની વાત પરમાત્માની વાત જે છે ને કોઈની વાત હાલીને તમે કઈ કાર્ય કરવા જાઓ નકામ. બીજું કે કંસી વસવાળ કુવા છે. જો કુળદેવને તિલક આપીને જો તમને આપી હોય તો જણેતા એક પોર કે બે પોર સોરથી રેડી થાય. બાકી ત્રીજો ચોથો પોર બે એટલે મા સોરનો સંભાળી લે. અહીંયા જ કુળદેવ ઉભી છે. પછી કુળદેવનો કોઈ હક નથી તમને કંદડવાનો મારવાનો તોડવાનો ફાડવાનો જીતવાનો. તમે જઈને કંટાળો લેવરાવો છો એમાં તમે કાંક આદરો માતાજી ઉપડાય છે અમેરિકા આ ઉભી જ રહેતી નથી. કારણ કે એ તમારી થરર થરર થયેલી વ્યક્તિ એ વ્યક્તિનો સ્વભાવ તો એક નથી. એના માટે તેને તમારે આ બેઠવું પડે છે. કુળદેવ સિવાય કોઈ બંધારણમાં નથી. વેદની અંદર તમે જે પીડાવ કે હું જે પીડાવ છું એ તમારા મનના તરંગોના આધારથી પીડાવશો. માતાજીને મૂકી દઉં લેવાને માટે કે મા સોરું રેડા મૂકીને ક્યાંય ન જાય. આજે માના સોરું રેડી મૂકીને વ્યા જાય છે. કોઈ રાવા હાંધન કોઈ રગત્યા હાંધન કોઈ બોરજા હાંધન કોઈ લોકડા કરીને પૂછડા બીજા ત્રીજા કઈક જાતના ફંદા કરતા હોય પછી માં ને ત્યાં કંટાળો રખડ્યા કરો. બાકી ધર્મ તો ના જ પાડે છે. તમારા હાથમાં કોઈ પીડ શ્રાદ્ધ તમારા હાથમાં કોઈ મુક્તિ કોઈ વનસ્પતિનું મરબાના પાન સિવાય કોઈ વનસ્પતિના હાથમાં આપણા જીવની સદગતિ નથી.
જો આ વેદના પાડશે બ્રહ્માંડ ને કોઈ ભગવતા હું નહીં કોઈ જોગા સળિયે કમણદર તો મુસલમાન આ મુસલમાન એને તો ઓર આ તો હિન્દુ હિન્દુ કેમ કહેવાય શંકર પૂજવા હિન્દુ કહેવાય માતામાં સોટલી રાખવા હિન્દુ કહેવાય દ્વાદશ તિલક મારદે હિન્દુ કહેવાય ગળામાં સોનો રાખવા હિન્દુ કહેવાય પિતાંબર પહેરવાથી હિન્દુ કહેવાય હિન્દુ કેમ કહેવાય હિન્દુ કોઈ દ્રષ્ટિ માટે ધર્મની હદ ન સાંડે સદગર હૈયા માલી હિંગળાજ ઉત્પન્ન કરીને હિન્દુસ્તાન થાપેલો આ હિન્દુસ્તાન જેસે કોઈ દેશ માટે જનોવટ ઘા ન કરે એ હિન્દુત્વ છે એ હિન્દુત્વ જે રહેલો એ વાતના માટે આને હિન્દુસ્તાન કહેવાય એમાં મેઘવાળો દીકરા જે રહી જાય તો જોવેદ ના પાડે ભાઈ હું હિન્દુ નથી મુસલમાન નથી હું કોનો કા હાડ નો તોડો હું કોનો કા મડતો તોડો હું તો ફકડ ફકીર છું ધર્મ એવો સમજાવે છે આમાં કોઈ વાત આવતી નથી તો આ વસ્તુનું બંધારણ ક્યાંથી થાય કે બ્રહ્માંડ ને કોઈ ભગવતા નહીં કોઈ જોગા જડે લા કમણદર ભૂત મુસલમાન હર હાથ તે હિન્દુ આ મેઘવાળ નગરે ગવરી વરવા ગયો હતો ગોવિંદ હવે ખેમાન ખોયો શાર્દુક જે માન ઈશ્વર ભોગ્યું એ માન એને છોડી દીધું શાર્દુક જે ઈશ્વર માન ભોગ્યું એ માન છોડી દીધું અને અત્યારે ધોળધડ ઢગલા વાત આવી છે જોજો કોઈ કોઈ વાત એવી છે વાતમાં ખ્યાલ કરજો ક્યારેક ક્યારેક આ નગરી હોંપડે ઈશ્વર ભોગ્યો જતો હોય 100% વાત છે કોઈ શાસ્ત્ર આધારે બોલું છું કોઈ વેદના આધારે બોલું છું શહેર દિશાના શહેર નગરીના રખેવાળ છે એ પાલન સ્થાપેલા છે ઈશ્વર તો છે 360 માં 12 વર્ષ તપતા જો આ નગરી હોપડે તેને ઈશ્વરનો પદમ જો ન પડે તો આ નગરી જે છે ઓસર ને ઓતર ક્યાં સમય આવે ને ક્યાં સમય વ્યાજાય નો રસ્તો ક્યાં હાલવાનો છે એ બધું વેદ આપણને ઇન્સાફથી સમજાવી શકું આ દિશામાંથી આવે આ દિશામાં જાવ દરેક નગરીમાં 12 વર્ષ તક જુગ પૂરો થાય તો ઈશ્વરની નગરીમાં આટો મારવો જ પડે એવી કોઈ રસાવળાએ રસેલી છે ગુપ્પત એ રસ્તા તમને દાડા એ સમજાવી છે કેવી સમજાવી છે કે ગપત સાલો ગપત હાલો ગપત કરો કમાય રસ રસાવળી નિપસે રતન પછી માલમ બેડા માય હમણાં દાડો ઘડીક પહેલા એક વેદની વાત કરી કે મેરો દાડો વેદમાં વાત કરતા હતા કેસેટની અંદર કે આપ જો ધ્રણ તો અલખજો પ્રમાણ 17 કરોડ રૂપિયા હર્ષમો નહીં કોઈ દાતા કોઈ કહેતા કાથી અવાજ બોલતા બોલતા અવાજ લઈ પામી જાય અને કોઈ કહેવામાં આવે તમે બોલો હું બોલો એનો અવાજ અમુક સમય જતા મિથ્યા થઈ જાય એને કોઈ નામનો અર્થ કહેવામાં આવે એટલે વેદે કીધું કે હર્ષમો નહીં કોઈ દાતા આ જુગમાં ઈશ્વર જે છે તમારા ઘરે મેઘવાળ ને ઘરે જે વાત મૂકી એ સમય કોઈ આધાર નથી કેમ કે 8 લાખ પર્વત બાણી શક નો વાઘ છે ભે ને લો નો ગાળે પર્વત મેર 8 લાખ પર્વત જે છે ગળી પાણી થઈ જાય એ સમય નો અંત આવી રહ્યો છે 18-12 ગણપતિ બળી ખાક થઈ જશે ત્યારે વેદે કીધું કે સત્ય જીવ ને સામને લાગે નાયા છે નરણ્યા એટલે વેલા રૂપોતે દાદા કરી નાય નાખવાનું નૈણ્યા સા પાણી પછી પીવાના ઓકવાનું બધું નૈણ્યા પાઈસી બરોબર તમે પીવશો એમાં ફેર થાય છે જો સત્યાજીવના સામને લાગા નાયા હશે નૈણ્યા પાણી ક્યાં કરું પમર છે કાયા ક્યાં કરું વા રગત અવાજે કરો દાતા તસવે લખી મકા કમળ મકા કમળ માતા સોનભજ સોનભજ માતા એક બ્રહ્મંડ બ્રહ્મંડ માતા ભવન ગુફા ભમર ગુફા માતા તેજ તારી પર અમર પ્રસ અમર પ્રસ કા ગુરુ શિવ શિવ કા ગુરુ નિર્જન નિર્જન કા ગુરુ નિરાકાર નિરાકાર કા ગુરુ નિર્મળ નિર્મળ કા ગુરુ અભે અભે કા ગુરુ અભેદ અભેદ કા ગુરુ શેતતા શેતતા ના ગુરુ હંસ હંસ કા ગુરુ નિરાકાર નિરાકાર ના ગુરુ નિરાધાર નિરાધાર ના ગુરુ અલખ અલખ ના ગુરુ આપો ઓલપા કોઈ અદ બતાવ નહીં અલખ ના કરું આપો
અને દાદા કે ગણપત ગરમોરો ગાદી ગણેશ ને ગાદી બિહાડો ઘર ગાદી બેન ગણેશ મઢમાં બે તો ગણેશ ના માનો તો મુક્તિ મળે ઘર ના માનો ઘર ના કથન ના માનો એટલે મુક્તિ મળે ઘર ના માન્યા છે માનની છીઓ ધર્મ ના માનની છી માનવામાં પાળવામાં ઘણો ફેર છે માનની છી ધર્મ અમે મનાવી છી તમે માનો છો ધર્મ પાળવો છે અને પાળવો છે ધર્મ જો પાળીએ ને તો કેરે પાણી બીજા તો એકના ક્ષેત્ર ગણતાય આ નથી જે કલર બદલતો નથી જે ભાવના બદલતી નથી આરાધ બદલતો નથી પ્રેમળ વાચા બદલતી દાદા કે છે લીલાવંતો લણગો મુખ બોલે મધુરી વાણી મનખા માલી દી થારે દિવાજી દૂજી કાણી દાડો એવું પણ વેતરી અંદર બતાવે છે કે જો સમયસર જાઓ તો પાળને કીધું કે ક્ષત્રી કોડના મેળાની અંદર 18 કોડ સ્ત્રી 18 કોડ પુરુષ એ હર્ગ ભવનમાં હત્ય પૂજા જેના પૂજા પોતાના પ્રતાર કે ભારતી કોઈ કોઈ પાળાજ આ હે મરગે મર જાવ સતરંગ આગળ સાણ કાવણ જુંગાયા પડ દગારા પંડતા તેનો અંત નહીં આવે પાર દેવના માતા સંબરડળ છે પોડો સિંહ સિંહાસન વાટ હું શ્રી ધમળાગર મેળ્યો હું સા સંદર્ભાના પ્રયેશ એક ને એક આવળ હાર હર્ગ બોન મહત્યુ પૂજા છે જેના પૂજા પોતાના પ્રધાર ઈ પરખના પ્રમાણ કેવા પ્રમાણ આળમાં પાકો સ્ત્રી ગુરુજે મધ્યો ગાળ એટલા ગોલી ને પેટા ઉતરશે રોણું દિન રાત એક જો કદાચ પતિથી પારોટું ખાય તો એ ઉતારો ભોગવવા પડે કેમ કે આ રમત છે બેની વચ્ચે આ બેની વચ્ચે રમત છે એટલે દાડાએ ઘણું ઘણું આપણે ભિન્ન ભિન્ન રીતે સમજાવ્યું છે અવસ્થા જાતા સમય જાતા પાછું વળી પોતાના દિલના આરીસામાં જોવાનું બહારના આરીસામાં બહારના મકાન ઘરાણું ગાંઠું જમીન જાંગીરી એ તો એક મુસ્કુરાવાની હસવાની ક્રિયા છે એ હસવાની ક્રિયામાં તમારો પાર નહીં આવે જ્યારે ભીતરના આરીસામાં ઉતરો કે એક દિવસ જગ છોડી જવું છે જવું છે એટલે તમારે કોઈ નાળિયેર લેવાની જરૂર નથી તમારે કોઈ દિવસ પાકવાની જરૂર નથી કે નાળિયેર લેવા મારે 11 સુધી જવું છે વાત તો નાની નથી વાત બહુ વહેમી છે પણ એ કોઈ જરૂર નથી ને તમને તો દાદા સ્ટેશન બતાવ્યું છે અડતર મેં ફૂક પડતર મેં મોખ મન માતમ દ્વારા કમળ ફળ પામશે સોરણું હોશિયાર ધારાગરી વાળે રૂપણ ફળ આઈ અંતર તણી કરો પ્રદર્શિત જાવ કારણ તમારે કોઈ નાળિયેર લેવાની જરૂર કોઈ દિવસ બાખવાની જરૂર તમારે કોઈ ઘર ગોતવાની જરૂર કોઈ જરૂર નથી વેદે સોગી ના પાડી છે લીલાવંતો લણગો મગ બોલે મધુરી વાણી સુખું બતાવે છે માંડવ ગઢનો સોટો લણગ વેશ લાણ આવો સત્યો કોળા પાત્ર લાગ્યા ઘરના બાણ વસનમાં એક જ વાત પડેલી છે આવો સત્ય બસ માંડવ ગઢ જવાનું છે એમાં હાથમાં દીવો લઈને તમારે ક્યાં ગોતવા જવું નથી હવે જાવું જાવું તમારી મરજી નાળિયેર લેવો તો આ પડશે નાળિયેર લઈને મૂકવું ક્યાં જો સમજણ છે હોય મહાપુરુષોની વાત છે કોઈ એલીફેલી વાત નથી પણ એ વાત કરવાનો કોઈ અર્થ નથી ને તમને તો શોખી જ વાત બધા અડતર મેં સુખ પડતર મેં મુખ આથી વાતાવરણ જશે માડો ગડતો સૌટલ ઉણંગ લેવી છે લાણ હવા વામું હું છે આવો સત્યો ખોળા પાત્ર અંતરના આરીસામાં જાવ તો ખબર પડે હૃદય આરીસામાં દલના આરીસામાં ન જાતા આવતી ખબર ન પડે એટલે મેં કીધું આવો સત્યો ખોળા પાત્રો જેને લાગ્યા ઘરના બા જે બે મુખ વસે થી બે ઓટ વસે શબ્દ બોલો છે ઘરનું વચન વેદનું બાણ છે હસવું હા રુદન કરવું હા હા પાડવી હા ના પાડવી હા એ કોઈ પણ ક્રિયાને તમે જીવિત કરો એ તમે ને તમે છો કોઈ પણ ક્રિયાને તમે મારી નાખો અથવા જીવતી કરો એ તમે ને તમે છો વાત તો કાક જુદી પડી છે વાત એવી જુદી પડી છે કેવી કલક મખથી દ્રોણજા જોજો મારા મુખથી નહીં બ્રહ્માના મુખથી નહીં વિષ્ણુના મુખથી નહીં રામના મુખથી નહીં કોઈ કરતા પુરુષોના હવે આપણો દંડાડો હોઈ ગયા હમણાં ઘડીક પહેલા અમારે એક સરસા થઈ હતી વાતની એટલે પોતે કઈ પૂછ્યું નહોતું પણ મેં વાત કરી
કેમ કે વેદ અંદર એવું બતાવે છે, બ્રહ્મ તે રસ ન કાળ તે અંત કાળ, કાળ કોઈ દી રામચંદ્રજી હોય, રામના પિતા દશરથ હોય, ગમે હોય, તણબના નાથના પાલન બાપાના ધૂળની શિરામાં હોઈ જવું પડ્યું, એના દેહ મૂકવો પડ્યો, કાળ કે અંત કાળ, બ્રહ્મ રસ જીવ માત્રમાં છે, નિરાકાર બ્રહ્મ ન કોઈને સુખ દે ન કોઈને દુઃખ દે, ન કોઈનું લે ન કોઈનું દે, ના નિરાકાર બ્રહ્મ કોઈ હાસલ ના ધણી ન ખોટ ના ધણી, નિરાકાર બ્રહ્મ જે છે એ નિર્વિકાર થી અલગ રહેલી વસ્તુ છે, એ પરમાત્મા જયારે એનો ભાવ પલટે, તમે રોજ લાભ શીખાવ તો કારણ શરણી પર ભાવ જાય, રોજ દૂધ પીવું તો ક્યારેક સાસ પાણી પર ભાવ જાય, એમ જયારે નિરાકાર બ્રહ્મ પરમાત્મા પાલન જે છે એને સાકાર રૂપી એટલે ધુવા રૂપી ઉતરવું પડે, ધુવાળો દેખાય વાદળો દેખાય પણ હાથમાં ન આવે, એ સાકાર સ્વરૂપ છે, સાકાર સ્વરૂપમાં પાણી ભરાય અને એ પાણી પૃથ્વી પર વરસે તો નામ રૂપ ગુણ ત્રણેય પાસા પ્રગટ થાય, આમ કે નામ રૂપ ગુણ નાશ છે અને કપાસ ઉગે એટલે પાછું એકમાં પાંચ, એકમાં સો, એકમાં આઠ, એકમાં સાત, નામ રૂપ ગુણ પાછું પ્રગટ થાય છે, એ નિરાકાર બ્રહ્મ મટી સાકાર થાય, સાકાર મટી નિરાકાર, નિરાકારમાં જયારે પોતે આવે એ આકારમાં આવતારા હેન્ડલિંગ કરી શકતા આવું દિનો કરી શકે, એવી રચના જે પરમાત્માએ આપણને જે બતાવી એ પરમાત્માના આપણે વળગી રહ્યા છે, એ પરમાત્માના અંગ આપણે આગળ જવાનું છે, એટલા માટે દાદાએ આપણને સમજાવ્યું છે કે આગળ શરણ ગાવણ્યું ગાયા પડતા ગારા પંડતા તેનો અંત નહીં આવ પાર, દેવને માથા સંબંધ અટળ છે, પોડો સુંગ સિંહાસન વાટ ઉસે તમળાગ્ર મેળ્યો ઉષા સંદ્રવાના પ્રેસ, એક ન એક કાવળ હાર ઇ પ્રખના બ્રહ્માણ, અવકંથુ દેવીઓ ના અવખાણ, ઓર સોર કુંભા સર કોટે આ લીંબુ સરસો લંકે સરસો ભાગ ન સોળ, મક ભીનું વેલો તંબોળ તા દાડે ફૂલ દાસ, જેને કર્યું ધણી નું પૂંજન વાળ વાચંગી લો, તો ધણ નું પૂંજન કઈ રીતે કરવાનું, કંકુ સોખા બીલ ફૂલ પાત્રી હાથે પગે ઘી માખવું છે તે કઈ કરવું, એ બધી પૂજા કરવી, પ્રકંબા કરવી, દીવા ધરવા, લાપસી ધરવી, લાડવા ધરવા, એ પૂજા નહીં, પતિની એ કોઈ પૂજા નથી, એના વસન નું પાલન કરવું, આ પતિ પૂજા કહેવાય, પોતાના ધણી ક્યાંક જાવું ન જાવું, પતિ પૂંજવામાં કોઈ લવિંગ હોપારી અળસી વરિયાળી તજ કંકુ સોકા આબિલ ગુલાલ કેસર કાઈ જોતું નથી, એની આજ્ઞાનું પાલન કરવું, પણ ઓલો દારૂ પીને અડધી રાતે ઘરે ન આવે પછી આજ્ઞા શું કરે, બાળ પછા ભૂખ્યા છે ઘરાના છે અડધી રાતે જુગાર રમતો દારૂ પીતો ઘરે આવે નહીં, પછી આ બાઈ કહે ને પણ તારી વા હારિંગ પરનો હનુમાન બીજું જ કહે ને, એની આ કોઈ વાત નથી, વાત તો ધર્મ ના વરે એની આ વાત છે, આ જા ફટા નિર્લજ નીલજા એની વાત નથી, વાત તો ધર્મ ના વરે એના માટે મૂકી છે, ગાના ગોતા પર તમારું મુકાય, કાંઈ પ્રજાપતિના ઘોડા પર તમારું ના મુકાય, એના પર સાલકા મુકાય, આ બહુ હમદારી વાત દાડા એ સમજાવીને આપણને સમજાવી છે, કવકંધુ દેવી ના અવગાણ ઓર સોર કુંભા સર કોટે લીંબુ સરસો લંકા મક ભીનું જેનો તંબોળા તા તાડે ભલુ દાસ, જેના કરું ધણી નો પૂંજન વાળ વાસંગી લોળ, જેના નહીં કરું ધણી નો પૂંજન એ નસલિયું થઈ હાલ છે નારિયું, શીલ નહીં નસલિયું થઈ હાલ છે નારિયું, એને કોઈ શીલ નો એનું ધાર્યું કરે, કેમ કે પાપ મારે ઘરે હોય તમારા ઘરે હોય, નિષ્કી સંગત કર્મ શું પ્યારી, નિષ માણસની સંગત હોય અને કર્મ શું પ્યારી, જે કર્મથી વકાર વિકાર નહીં, જે કર્મથી વકાર અહંકાર ઉત્પન્ન થાય એ ન કરે અને એની સંગતે ન હાલે માણસ સદન અને એની સંગત કરે એ નીચ કહેવાય, એટલે મહાપ્રસાદ શાસ્ત્રમાં લખ્યું છે નિષ્કી સંગત કર્મ શું પ્યારી, કપાતર દીકરા વાદેલી નારી, ગરમે આપ્યા રોગીલી કાયા અને એક ખટ વસ્તુ પાપ કાપાયા,
પાપ કોને કહેવાય કનિષ્કી સંગત કર્મસુ પ્યારે કપાતર દીકરા વાદેલી નારી ઘર મે આપદ્યા રોગીલે કાય ની કટવસ તો પાપ કાપાયા પછે ઉસકે સંગત ધર્મસુ પ્યારે સપાતર દીકરા વેણવસુ નારી ઘર મે સંપત્તિ નિરોગી કાય ની કટવસ તો પુણ કાપાયા પાપ પુણ ના જાડવાનો હોય પણ પાપ પુણ ઘણી બેઇનતા ખ્યાલ આવે અમને ખ્યાલ આવે અને કોક દી અમારી ઝૂંપડી આવે તમને ખ્યાલ લગભગ તો અમે પહોંચેલા બહુ ને દેખાવા નો દી તમે ભોળા ભાલા છો એટલે તમે તમે દેખાઈ જાઓ અમે બહુ સમજેલા ન દેખાવા દે નકર અમારા ઘરે બીજા જોનાર અમારા એક ગુરુ હોય અમારા મેગે નકર અમારા ઘરે આવે અમારો તોલ કર લે પણ આ બધી જે છે નહીં હા બધું હું બધું ની ક્રિયા છે આની આરે કોઈ સંબંધ નથી ધર્મ તો એવું આપણને સમજાવે છે ભાઈ કે જો કદાચ વાત હોય તો કેવી રીતે હોય કે નસલિયું એટલે કોઈ શિલામાં ન હાલે ને નસલી નારી કીધી છે એ નસલિયું તે હાલશે નારી દાદા કીધું છે કે તેના માથે જે આ કર્મ કરેલું છે કોઈ વાત નહીં એવી વાત હોય જંગલની હરણી હરજે કોઈ વાત એવી હોય કાશ્મી હરજે કોઈ વાત એવી હોય કૃષ્ણનગરે કૃષ્ણલી હરજે કોઈ વાત એવી હોય કાગાનગરે કાગડી હરજે કોઈ વાત એવી હોય કુમારનગરે ગધાડામાં ખુલકા હરજે ઊંટનગરે મિકુલ હરજે આતિનગરે મતંગિયા હરજે આવા અવતારો જે ભોગવવા આવશે એ શા માટે થઈને કંઈ મહાઘોર પાપ હોય તારા આવા તુંગ મળે છે જાઉં તું ન જ તળામાના વેદની અંદર દાડો એવું લખે છે કનક પ્રોળે સૂરજ ઉગ કનક પ્રોળે સૂરજ આત્મા અતરની પ્રોળે થાપો થાપ વા પવન ના ઘોડલા ફુરજા રાણે રાણે રાંધા ગણા દે રાણી બેરંબા અતર ન વિશારો આપ દખણની પ્રોળે ગજ્યો પીર ગજ્યો ઓછે ગજગાણ હવાલા નોબત્યું વાગશે જગ પસરના ઇંધાણ એ જુગ શામી કેમ સંસર્યો તેર કા તળિયે રિશો કળાંબો કરશે ભલે રે પાત ફૂર્જ હવળો ઉગશે છત્રી ગોડ નો દીવો તાજે પસમ ની ઓછે મરગાજ પસમ ખંડ માં દેવી તુંગાર દે શેષ તુંગા માથ તાપી માત્ર તમણ દકાવશે માત્ર નાળ જો થાશે ધમકાર પાલન ભણા દ્રમ્યો તેથી ખંડ દૂર છે બાર બાર ખંડ માત્ર નાળ નો ધમકાર થાય કોણા મારી અંદર મૂકેલા માત્ર મેલ મારણના ડુંગરમાં મૂકેલો રે તારાનો ધમકાર તારે થશે એનો અવાજ થાય ખંડ બાર ધ્રુજી જશે આપણી વાતમાં સમજી લેવાનું છે સંજાનું ટાણું થાય ઈશ્વરની મરજી પ્રભુની મરજી તમારી પાસે વ્રતનો શણગાર હોય તો કોઈ વાત વે દેવી પણ બતાવે છે કે કવાળા માટે વેળા થાય કવાળા મટી જાય વેળા થઈ જાય પણ એની મરજીની વાત છે આશા તમે જમે ના નો કરો જે કરો છો એ કરે જાઓ આશા તમે નહીં કરવાની ઘણી જગ્યાએ મેં કાગળ ભરતા ને કાન લઈને સાંભળો એ વેદ બોલો છે બીજો બોલો છે અમારા મેગી નીકળે અમારા ફીટર કાગળ ભરીને તમે કાન લઈને સાંભળો જોઈએ આપા એ વેદ બોલો છે બીજો બોલો છે આ કોઈ દી મેળાવે એમ નથી વેદે કીધું ગરના કથને પાતક સુખ આ ખોટો ભ્રમ છે દાડે ની એવા ગણતરી માં લઈ લે કે એ વેદ બોલ્યા કે ન બોલ્યા ઈશ્વરની મરજી પરમાત્માની મરજી કોઈ દિવસ માટે આશા પરમાત્માના દ્વાર પર તમે જે કરો છો એ કરે જાઓ આશાને મુર્દાનો ધૂપ આશા મૃદું છે મુર્દાનો ધૂપ ન કરો પરમાત્માને મુર્દાનો ધૂપ કરવાથી તમે આશાના મુર્દાની જેલમાં વયા જશો જેમ મુર્દાની જેલમાં વયા જાય દાંતણની કૂસ થાય કાયામાં જંતુ પડે આ બહુ અભાવિત અભાવિત કર્મ બેઠવા પડે એના માટે દાદાએ આપણને સમજાવ્યું છે કવગંધો દેવી નાવ ખાણા ઓર સોર કુંભા સર કોટે આ લીંબુ સરસો લંકે સરસો ભાગ ન સોળ મગ બેનો જેનો તંબોળ તા તાડે ભરું જાસ જે ન કર્યું ધણી નો પૂંજન વાળ વા સંગી લોળ જેના ન કર્યું ધણી નો પૂંજન નસલિયું તે આલ છે નાર્યો પાલન ભણા દ્રમ્યો જગ પસરનું વેણો વાયન તેદી હોનયો હવાયો
તેરે અરતે કોળાબો રેલશે કે બલેરી પાત ત્રણ પોર સુખ ભોગવા સોતા પોર રેણ મિયાય સમજ્યા ત્રણ પોર સુખ ભોગવો આઠ કલાકની ગણતરીમાં સો તમે અમે અમે એ ગણતરીમાં નથી તમને વેદ એવું સમજાય જાય છે સ્વતા પોરા રેણી વ્યાય આ ત્રણ અવસ્થાની કમાણી કરેલી સ્વતા પોરા રેણી વ્યાય તમે રાતના શ્યાર પોર ગણીને બેઠા છો એમાં તો કાર્યક તાતું ઊનું ટાઢું આવ્યા જ કરે એવી શંકાને હાજર નહીં થવાનું વેદે કીધું સ્વથી સ્વતા પોરા રેણી વ્યાય કોઈ વેદ એવું બતાવે છે પાસે લને પોર યાણી કોઈ રખે મમ સુરે દેવતા દેવનો પોર કયો કહેવાય સોથો તમે હમ્યા જ ને પછી સોર સોરી કરવા આવીએ ને પછી આ જો ને તમે આપણે સમજણમાં આવીએ આડા આવડા માંગા શું રાડા લઈને બેઠા છે આ રાડા કહેવાય શું કહેવાય સોતો પોર કે કહેવાય જે વેદે કીધું પાછીલા પોર એક પોર ગયો બે પોર ગયા ત્રણ પોર ગયા ને સોતો પોર બેઠો પછી